धोरण सात चैप्टर नंबर अग्यार परिमिति अने क्षेत्रफळ स्वाध्याय अग्यार पॉइंट चार प्रश्न नंबर एक। एक बाग 90 मीटर लांबो अने 75 मीटर पहोळो छे। तेनी फरते चारे तरफ बहारनी बाजुए 5 मीटर पहोळो रस्तो बनावानो छे। आ रस्तानो क्षेत्रफळ केटला हेक्टर छे? हवे जो आ आपणने रस्तो आप्यो छे एनी बन्ने बाजुए 5-5 मीटरनो आपणने रस्तो आप्यो छे, बराबर छे? 5-5 मीटर। हवे एनी अंदर 90 मीटर लांबो छे आ रस्तो अने 75 मीटर पहोळो छे। तो पहला तो आपणे बागनुं क्षेत्रफळ शोधीशुं। तो लंबचोरस बागनी लंबाई केटली छे? लंबचोरस बागनी लंबाई 90 मीटर छे अने लंबचोरस बागनी पहोळाई 75 मीटर छे। तो माटे लंबचोरसनु क्षेत्रफळ बराबर लंबाई गुण्या पहोळाई 90 × 75। 90 × 75 करीशुं तो आपणे મળશે 6750 મીટર સ્ક્વેર। હવે આપણે હેક્ટરમાં શોધવાનું છે। તો 1 મીટર સ્ક્વેર બરાબર 1/10000 હેક્ટર માટે 6750 મીટર સ્ક્વેર બરાબર 6750/10000 00 કેન્સલ, જવાબ આવશે 0.675 હેક્ટર। આ હેક્ટરમાં જવાબ આવી ગયો। હવે શું છે કે આ બાગની બહારની ચારે બાજુએ ફરતો 5 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે। મીટર રસ્તો પહોળાઈનો રસ્તો છે જ, તો પછી આપણે પહેલાં રસ્તા સાથે લંબચોરસ બાગની લંબાઈ લઈ લઈએ। નેવ વત્તા દસ એટલે કેટલા આવશે? 100 મીટર। અને રસ્તા સાથે લંબચોરસ બાગની પહોળાઈ 75 × 5 × 5। આ 75 આપણી જે પહેલી પહોળાઈ હતી એ, અને લંબાઈ પણ જે પહેલી હતી એ, એની અંદર આપણે 2 વખત 5 ઉમેર્યા છે। કેમ? કારણ કે બંને બાજુ 5-5 મીટરનો રસ્તો છે, એટલા માટે અહીંયા પણ 5 મીટર છે, અહીંયા પણ 5 મીટર છે। 75 × 10 = 85 મીટર। હવે રસ્તા સાથેના મોટા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, હવે કઈ લંબાઈ આપણે જે નવી જે લંબાઈ અને પહોળાઈ શોધી છે એ લઈશું। ₹8,500 મીટર સ્ક્વેર। હવે આપણે જે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે એ શોધી લઈએ। રસ્તાનું ક્ષેત્રફળ એટલે મોટા લંબચોરસનું ક્ષેત્રફળ ઓછા બાગનું ક્ષેત્રફળ। મોટા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું છે આપણે? 8,500 - બાગનું કેટલું છે? 6,750, એટલે આપણને મળશે 1,750 મીટર સ્ક્વેર આપણો જવાબ। બીજો દાખલો જોઈએ। 125 મીટર લંબાઈ અને 65 મીટર પહોળાઈ ધરાવતા એક લંબચોરસ બાગની ફરતે ચારે તરફ બહારની બાજુએ 3 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે। હવે આ બંને ચારે તરફ બનાવવાનો છે પહોળો રસ્તો,
ચારે તરફ એટલે લંબાઈમાં પણ આ ચારે તરફ કઈ રીતે થઈ જાય છે કે આપણે લંબાઈમાં પણ 3-3 મીટર ઉમેરીએ છીએ અને પહોળાઈમાં પણ 3-3 મીટર ઉમેરીએ છીએ. એ રીતે ચારે તરફની અંદર આપણે ઉમેરીને નવી લંબાઈ પહોળાઈ શોધી લઈએ છીએ. એટલે કે ચારે તરફ શું થઈ જાય છે, એ ઉમેરાઈ જાય છે. તો આપણે પહેલાં અહીંયા જે રીતે પહેલાં દાખલો ગણ્યો એ જ રીતે દાખલો ગણીશું. લંબચોરસ ભાગની લંબાઈ બરાબર 125 મીટર અને પહોળાઈ બરાબર 65 મીટર. હવે માટે લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર 125 ગુણ્યા 65 એટલે આપણને મળશે 8125 મીટર સ્ક્વેર. હવે આ બાગની ફરતે ચારે તરફ બહારની બાજુએ 3 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે. માટે રસ્તા સાથે બાગની લંબાઈ એકસો પચીસ વત્તા છ એટલે આપણને મળશે 131 મીટર. હવે રસ્તા સાથે બાગની પહોળાઈ પાંસઠ વત્તા છ એકોતેર મીટર. હવે રસ્તા સાથેના લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ એકસો એકત્રીસ ગુણ્યા એકોતેર 9301. હવે રસ્તાનું ક્ષેત્રફળ રસ્તા સાથે બાગનું ક્ષેત્રફળ 9301 - 8125 આપણે જવાબ મળશે 1176 મીટર સ્ક્વેર. ત્રીજો પ્રશ્ન છે આપણો. 8 મીટર લાંબા અને 5 મીટર પહોળા પુઠ્ઠાની ઉપર એક ચિત્ર દોરેલું છે. હવે જો અહીંયા 8 મીટર લાંબું અને 5 મીટર પહોળું પુઠ્ઠું છે, તેના ઉપર આ એક ચિત્ર દોરેલું છે. પુઠ્ઠા ઉપર ચિત્રની ફરતે અંદરની બાજુએ ચારે તરફ 1.5 સેન્ટીમીટર હાસ્યો છોડેલો છે. હવે જો ચારે તરફ 1.5 સેન્ટીમીટરનો હાસ્યો છોડેલો છે, છોડી દીધું છે એટલે શું થશે, એટલો ભાગ કટિંગ થશે બરાબર. એટલા ભાગમાં ચિત્ર દોરેલું નથી માટે એ ભાગ જતો રહેશે. તો આ હાસ્યાનું ક્ષેત્રફળ શોધો. તો આપણે જે રીતે પહેલાંમાં ક્ષેત્રફળ લંબાઈ અને પહોળાઈની અંદર ઉમેરતા હતા એવી રીતે આની અંદર શું કરવાનું છે, 1.5ને બાદ કરવા પડશે. કેમ કે હાસ્ય શું કરેલો છે, છોડેલો છે. માટે અહીંયા આપણે લખીશું કે બહારના લંબચોરસની લંબાઈ આઠ સેન્ટીમીટર અને પહોળાઈ 5 સેન્ટીમીટર. તો બહારના લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 8 ગુણ્યા 5
40 सेंटीमीटर थयुं। हवे शुं छे के बहारना लंबचौरसनुं क्षेत्रफळ आपणने 40 सेंटीमीटर स्क्वेर मळी गयुं। हवे अंदरना लंबचौरसनी लंबाई शोधवी पड़शे। અંદરના લંબચોરસની લંબાઈ બરાબર 8 માઇનસ 1.5 માઇનસ 1.5 બરાબર 8 માઇનસ 3 થશે। 1.5 1.5 માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 3 થશે અને ચિહ્ન માઇનસનું જ રહેશે અને જવાબ આવશે આપણો 5 સેન્ટીમીટર। હવે છે અંદરના લંબચોરસની પહોળાઈ, आठ अरे पौड़ाई कितनी 5, 5 माथी बात करवाना, 5 माइनस 1.5 माइनस 1.5, 5 माइनस 3 2 सेंटीमीटर। हवे अंदरना लंबचौरसनुं क्षेत्रफळ पांच गुण्या 2 10 सेंटीमीटर स्क्वेर, માટે હાસ્યનું ક્ષેત્રફળ બરાબર 12 ના લંબચોરસનું ક્ષેત્રફળ અને માઇનસ અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ। બહારનું કેટલું છે 40 અને અંદરનું 10, જવાબ મળશે આપણને 30 સેન્ટીમીટર સ્ક્વેર। હાસ્યનું ક્ષેત્રફળ કેટલું હશે 30 સેન્ટીમીટર સ્ક્વેર। ચોથો દાખલો જોઈએ કે 5.5 મીટર લાંબા અને 4 મીટર પહોળા ઓરડાની બહારની ચારે બાજુએ 2.25 મીટર પહોળો વરંડો બનાવેલ છે। તો પહેલાં આપણે શોધવાનું છે વરંડાનું ક્ષેત્રફળ। પહેલો જે પ્રશ્ન છે એની અંદર તો વરંડાના ક્ષેત્રફળ માટે આ રીતે ઓરડો છે અને ઓરડાની ફરતે વરંડો બનાવેલો છે। આ વરંડો છે તો કેટલો લાંબો છે 5.5 મીટર અને પહોળો કેટલો છે 4 મીટર અને 2.25 મીટર 2.25 મીટર બંને બાજુએ અહીં પણ। તો પહેલાં તો ઓરડાની લંબાઈ પાંચ પોઈન્ટ પાંચ મીટર અને પહોળાઈ 4 મીટર તો ઓરડાના ભોંય તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 5.5 ગુણ્યા 4 તો કેટલી આવશે 22 મીટર સ્ક્વેર। હવે શું છે ઓરડાની ચારે બાજુએ 2.5 મીટર પહોળો વરંડો છે વરંડો છે માટે બહારના લંબચોરસની લંબાઈ
5.5 + 2.25 + 2.25 तो आपने जवाब मल्से 10 मीटर। हवे बाहरना लंबचौरस की पहोळाई 4 + 2.25 + 2.25 तो आपने मल्से 8.5। 5 × 5 = 10 + 4 = 5.4 એટલે કેટલું મળશે આપણને 8.5 મીટર। 8.5 મીટર। હવે બહારના લંબચોરસનું ક્ષેત્રફળ 10 × 8.5 = 85 મીટર સ્ક્વેર માટે વરંડાનું ક્ષેત્રફળ બરાબર 2 × 8.5 − 2 × 8.5 = 85 85 − 22 આપણને મળશે 63 મીટર સ્ક્વેર। બીજો એનો દાખલો છે કે વરંડાના ભોય તળિયાની ઉપર 200 મીટર સ્ક્વેર પ્રમાણે સિમેન્ટ પાથરવાનો ખર્ચ કેટલો થશે? તો 1 મીટર સ્ક્વેરનો ખર્ચ 200 રૂપિયા। માટે 63 મીટર સ્ક્વેરનો ખર્ચ કેટલા રૂપિયા? 200 × 63 12,600 રૂપિયા। 12,600 રૂપિયા ખર્ચો થશે। પાંચમો પ્રશ્ન છે, 30 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ બાગની અંદરની બાજુએ ચારે તરફ 1 મીટર પહોળો રસ્તો બનાવેલ છે, તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો। અને બીજું છે, બાગના રસ્તા સિવાયના ભાગમાં 40 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે ઘાસ ઉગાડવાનો ખર્ચો શોધો। હવે આની અંદર આપણે હમણાં અત્યાર સુધી લંબચોરસ શીખ્યા, હવે આની અંદર ચોરસનો દાખલો છે કે 30 મીટર લંબાઈની બાજુવાળો ચોરસ, તો બાગ કેવો છે? ચોરસ છે। એની લંબાઈ કેટલી છે? 30 મીટર લંબાઈ। અને અંદરની બાજુએ શું કરવાનો છે? 1 મીટર પહોળો, અંદરની તરફ 1 મીટર પહોળો રસ્તો બનાવવાનો બનાવેલા છે, 1 મીટર પહોળો રસ્તો બનાવેલ છે। તો પહેલાં આપણે ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધીશું, તો ચોરસ બાગની લંબાઈ કેટલી છે? 30 મીટર। ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર 4 × 30 = 30 લંબાઈ × લંબાઈ અથવા તો લંબાઈનો વર્ગ, એટલે શું થશે? 30 × 30 એટલે કેટલા આવશે? 900 મીટર સ્ક્વેર। હવે આ ચોરસ બાગની અંદરના ભાગમાં ચારે તરફ 1 મીટર પહોળાઈનો રસ્તો છે, બાગની ચારે તરફ 1 મીટર પહોળાઈનો રસ્તો છે, 1 મીટર પહોળાઈનો રસ્તો છે માટે અંદરના ચોરસની લંબાઈ બરાબર 30 − 1 − 1 = 30 − 2 તો જવાબ આવશે 28 મીટર સ્ક્વેર।
અહીંયા મીટર આવશે, 28 મીટર આવશે ખાલી મીટર. હવે આપણે અંદરના ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. લંબાઈનો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે શું આવશે? 28 ગુણ્યા 28 એટલે આવશે 784 મીટર સ્ક્વેર. હવે રસ્તાનું માટે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર બહારના ચોરસનું ક્ષેત્રફળ ઓછા અંદરના ચોરસનું. એટલે કેટલું થશે? બહારનું કેટલું છે? 900 મીટર સ્ક્વેર માઇનસ 784 મીટર સ્ક્વેર, આપણને જવાબ મળશે 116 મીટર સ્ક્વેર. હવે શું છે કે બાગના રસ્તા સિવાયના ભાગમાં રૂપિયા 40 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે ઘાસ ઉગાડવાનું છે, તો 1 મીટર સ્ક્વેરનો ખર્ચો કેટલો છે? 40 રૂપિયા. માટે 116 મીટર સ્ક્વેર, 116 નહીં આવે, બહારના ભાગમાં ઉગાડ બાગના રસ્તા સિવાયના ભાગમાં એટલે કેટલો આવશે? 784 આવશે. 784 મીટર સ્ક્વેરનો ખર્ચ કેટલા રૂપિયા? 784 ગુણ્યા 40 તો આપણને જવાબ મળશે 31,360 મીટર, 360 રૂપિયા.